તો મોટી ખબરો બાદ બુલેટિનમાં હવે જોઈશું કોરોના વાયરસના 10 મોટા સમાચાર 2 મિનિટમાં. સુરતમાં કોરોના વાયરસનો કહેર યથાવત. સુરતમાં આજે નવા 56 પોઝિટિવ કેસ નોંધાયા. તમામ દર્દીઓ કતારગામ અને લિંબાયત ઝોનના છે. તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવ્યા. તમામ દર્દીઓના પરિવારોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. ભરૂચમાં આજે નવા 5 કેસ નોંધાતા આંકડો પહોંચ્યો 73 પાર. શહેરના મલ્હાર ગ્રીન સોસાયટીમાં 3 લોકોને થયો કોરોના. પીપલીયાના 2 સરખા ભાઈઓનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. તમામને હોસ્પિટલ લઈ જવાયા. તો આ તરફ મહેસાણામાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા. મહેસાણામાં 3 કેસ, વિસનગર અને કડીમાં 1-1 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો આંકડો 171 પાર પહોંચ્યો. હાલમાં મહેસાણામાં 48 દર્દીઓ સારવાર હેઠળ. બોટાદ જિલ્લામાં નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના મોટાવાડી વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તમામને કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયા છે. નવસારી જિલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત. આજના દિવસે નવસારીમાં 4 કેસ નોંધાયા. કાગજીવાડમાં 65 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાતા આંકડો પહોંચ્યો 126ને પાર. ગોધરાના લીલશેરા રોડના 65 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, તો 28 વર્ષીય તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. રાજકોટ જિલ્લામાં વધુ 3 કેસ પોઝિટિવ નોંધાતા આંકડો 147 પર પહોંચ્યો. શહેરના રેલનગર વિસ્તારમાં 2 કેસ, તો નાના મવા રોડ પર 1 પોઝિટિવ કેસ નોંધાયો. તમામ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાયા. અમરેલી જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 8 પાર પહોંચ્યો. ધારીના ભાડેરમાં 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ, તો બાબરાના 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને દર્દીઓ અમદાવાદથી આવ્યા હતા. વડોદરાના પાદરામાં પણ વધુ 2 કેસ પોઝિટિવ નોંધાતા આંકડો 25ને પાર પહોંચ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પાદરાના નવાપુરામાં 1 કેસ, તો નવધરીમાં 1 કેસ નોંધાયો. ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત. ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા પહોંચી 3 લાખની નજીક. વિશ્વમાં સૌથી પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત ચોથું. ભારતમાં કોરોનાને લીધે 6,715 દર્દીઓના મૃત્યુ.